डांस, हाउ आर यू? बधा ફાઇન? ગુડ મોર્નિંગ. ચલો બાળકો, આજે આપણે ફરી અંગ્રેજીનો વિષય શીખશું, જેમાં આજે આપણે બે આલ્ફાબેટ શીખવાના છે. એશ આલ્ફાબેટ અને આલ્ફાબેટ ટી, જે તમને ઓલરેડી આવડતા જ હશે, કેમ કે આપણે ઘણા બધા વણાકો શીખ્યા એના ઉપરથી દરેક આલ્ફાબેટ છે. તે પહેલાં હું તમને તમારી ફેવરિટ એબીસી રાઇમ શીખવીશ, એટલે કે જે તમને આવડે જ છે, પણ એક વખત સંભળાવીશ. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y and Z. ગુડ બાળકો. ચલો હવે આજે આપણે S ફોર સ્ટાર અને S ફોર સન શીખવાના છે. સાવ ઇઝી છે, આપણે વણાક પણ આ શીખી ગયા, તો પહેલાં આપણે બોલતા જઈએ અને ગોઠતા જઈએ. S for star, S for sun, 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 S for star. S for sun, S for sun. લઘુટી લઈ. S for sun, S for sun, S for sun, S for star, S for sun, S for star, S for sun, S for star. S for sun. હવે આપણે અહીંયા S for star ઘૂંટાઈ ગયા છે. હવે આપણે S for sun ને લખવાના છે. S for sun, S for sun, S for star, S for sun, S for star. S for sun. હવે આપણે ખાલી આપેલા બુક્સમાં જાતે કરવાના છે. સાવ સહેલો છે, તમને ડગલાનો દો તો આવડે જ છે. બસ તો આપણે એ જ અહીંયા લખવાનો છે, એટલે કે S. S for sun, S for star, S for sun, S for star, S for sun, S for star. S for sun, S for sun, S for star, S for sun. Sun અને star. S for sun, S for sun, S for star, S for star. હવે જે આલ્ફાબેટ આપણે શીખી ગયા હોય એ જ આલ્ફાબેટ શોધી અને આપણે રાઉન્ડ કરવાનું છે બાળકો. તો ચલો આપણે જોઈ લઈએ. એસ આલ્ફાબેટ શોધી અને રાઉન્ડ કરવાનું. તો આ રહ્યું અહીંયા એસ ફોર સન, એસ ફોર સ્ટાર. બાજુમાં જોઈએ એસ, અહીંયા તો આઈ એક્સ છે. પછી બી યુ એસ, તો એસ ફોર સન ઉપર કરો રાઉન્ડ. ત્યાર પછી છે એસ ડબલ્યુ એ એન, તો કરો એસ ઉપર રાઉન્ડ. એસ ફોર સન. જે આલ્ફાબેટ્સ આપણે શીખ્યા હોય એ જ આલ્ફાબેટ શોધી અને આપણે રાઉન્ડ કરવાનું છે. એસ ફોર સ્ટાર અને એસ ફોર સન. તો અહીંયા આપણે એસ આલ્ફાબેટ શીખ્યો, હવે આપણે આલ્ફાબેટ ટી શીખવાનો છે. ઓકે બાળકો, એ શીખી ગયા. એવી રીતે આજે આપણે ટી આલ્ફાબેટ શીખવાનો છે. એ તો સાવ સહેલો છે, આપણે શરૂઆતના વણાકોમાં શીખી ગયા હતા આડી લાઈન અને ઊભી લાઈન. એટલે આપણે ટી ફોર ટ્રી એન્ડ ટી ફોર ટાઈગર શીખવાનું છે. તો એમાં આપણે સૌ પ્રથમ પહેલાં તો આપણે ઘૂંટવાનું છે, પછી ડોટ્સને જોડી કરવાનું છે અને ત્યાર પછી જાતે કરવાનું છે. સાવ ઇઝી આલ્ફાબેટ છે, પહેલાં આડી લાઈન અને પછી ઊભી લાઈન. એવી જ રીતે આપણે આખા આલ્ફાબેટ કરવાના છે. આજે આપણે ટોટલ બે આલ્ફાબેટ શીખ્યા, એસ અને ટી. તો એસ શીખી ગયા, હવે આપણે જોઈએ છીએ આલ્ફાબેટ ટી. તો પહેલાં તેને આપણે ઘૂંટી લઈએ. આડી લાઈન અને ઊભી લાઈન, સાવ ઇઝી આલ્ફાબેટ છે. ટી ફોર ટ્રી અને ટી ફોર ટાઈગર. ટી ફોર ટ્રી એટલે કે ઝાડ અને ટી ફોર ટાઈગર એટલે કે વાઘ.
T4 tiger, T4 tiger, T4 tiger, T4 tiger, T4 tree, T4 tiger, T4 tree, T4 tiger, T4 tree, T4 tiger. ચલો મારી સાથે પણ સરસ કરતા જજો અને શીખતા જજો. T4 tiger, T4 tiger, T4 tiger, T4 tiger. હવે આપણે બાજુના આપેલ બોક્સમાં ડોટ્સને જોડીને કરવાની છે. આડી લાઈન જોડવાની અને ઊભી લાઈન જોડવાની, એટલે કે ટી તૈયાર થશે. T4 તે પણ થાય. T4 ટ્રી, T4 ટાઈગર, T4 ટ્રી અને T4 ટાઈગર. હવે આપણે બાજુમાં આપેલા ખાલી બોક્સમાં T4 ટાઈગર કરવાનો છે. સાવ ઇઝી. આડી લાઈન, ઊભી લાઈન. T4 ટાઈગર, T4 ટાઈગર, T4 ટ્રી, T4 ટ્રી, T4 ટાઈગર, T4 ટ્રી, T4 ટ્રી, T4 ટાઈગર, અથવા તો T4 ટ્રી. T4 ટાઈગર, T4 ટાઈગર, T4 ટાઈગર, T4 ટ્રી. ત્યાર પછી આપણે પહેલાંની જેમ જ જે આલ્ફાબેટ શીખ્યા હોય તેની ફરતે રાઉન્ડ. તો ચલો TABLE. તો ટી ફરતે જ રાઉન્ડ કરવાનું હોય, કેમ કે આપણે ઉપર ટી આલ્ફાબેટ શીખી ગયા. ટીની ફરતું રાઉન્ડ કરો, એટલે કે આપણે ટી જ ફક્ત ગોતવાનો. કરો ટીની ફરતે રાઉન્ડ. T4 ટાઈગર. જો અહીંયા આપણે ટ્રી નો સ્પેલિંગ આપેલું છે, TREE, T4 ટાઈગર. પછી TIGER, એટલે કે T4 ટાઈગર, ટાઈગર એટલે વાઘ. તો કરો ટીની ફરતે રાઉન્ડ. ને પછી TOP, તો કરો ટીની ફરતે રાઉન્ડ. તેના પછી છે HITE, તો કરો ટીની ફરતે રાઉન્ડ. ફક્ત ને ફક્ત આપણે ટી જ ગોતવાનું છે. ત્યાર પછી જોઈએ TALL, તો શોધો ટી. મળી ગયો, વેરી ગુડ. T4 ટ્રી. સરસ, આપણે શીખી ગયા. એસ અને ટી બે આલ્ફાબેટ આજે આપણે જોયા છે. S4 સન અને T4 ટાઈગર. તમારે પણ તમારી અંગ્રેજીની સ્વાપોથીમાં પેજ નંબર 26, 27, 28 અને 29 આ ચાર પેજ ઉપર બે આલ્ફાબેટ સરસ મજાના લખવાના છે. એસ આલ્ફાબેટ અને ટી આલ્ફાબેટ. ચાલો બાળકો, હજી એક વખત તમારી ફેવરેટ રાઇમ સંભળાવી દઉં. ABCDEFG HIJK LMNOP QR S T U V W X Y N Z. ઓકે બાળકો, તમારે પણ સરસ મજાનું બોલવાનું છે અને સરસ મજાનું લેસન કરવાનું છે.